નમસ્કાર દર્શક મિત્રો, આરોગ્યની આજ્ઞા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે જુદા જુદા રોગો અને તેની જ વાત કરવામાં આવે તો આયુર્વેદમાં કઈ કઈ સારવાર ઉપલબ્ધ છે તે વિશે આપણે ચર્ચા કરતા હોય છે. આપણો આ કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ પ્રોગ્રામ છે, જેમાં આપ અમને પ્રશ્ન અત્યારે જ્યારે ફોન લાઈન ખુલી છે ત્યારે આપ પૂછતા હો છો અને અહીંયા ઉપસ્થિત જે નિષ્ણાત છે તે આપના પ્રશ્નોના જવાબ આપતા હોય છે. ત્યારે આજે જો વાત કરીએ તો આજે આપણે કિડનીના રોગો અને તેમાં ખાસ કરીને આયુર્વેદમાં કયા કયા ઉપાય સૂચવવામાં આવ્યા છે તેની આપણે આજે વાત કરવી છે. તો આપણે કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં જોઈએ એક અહેવાલ. કિડનીના રોગો અને તેની સારવાર. શરીરમાં કિડની એક વાલ આકારની રચના ધરાવતું મહત્વનું અંગ છે, જેને આયુર્વેદમાં મૂત્રવાહ સ્ત્રોતનો એક ભાગ ગણાવ્યું છે. શરીરમાં આહારના પાચનના અંતે બે ભાગનું નિર્માણ થાય છે, સાર ભાગ અને કિટ ભાગ. આહારનો સાર ભાગ રસ બની જાય છે, જ્યારે કિટ ભાગ દ્રવ્ય સ્વરૂપે મૂત્ર બની જાય છે. આ ભાગ વ્યાનવાયુ દ્વારા નિરંતર મૂત્રવહ સ્ત્રોતમાં આવે છે તથા અપાનવાયુ દ્વારા સમય સમય પર શરીરમાંથી બહાર વિસર્જન પામે છે. આ પ્રક્રિયા સમ્યક રીતે ચાલુ રહે તો શરીરના સામાન્ય કર્મો પણ સમ્યક રીતે ચાલતા રહે છે. પરંતુ આ પ્રક્રિયામાં જો વિક્ષેપ પડે, એટલે કે કિટ ભાગ મૂત્ર સ્વરૂપે શરીરની બહાર ના નીકળે, તો શરીર અનેક બીમારીઓનો ભોગ બને છે અને રિપોર્ટ્સમાં યુરિયા, કિએટ વગેરેના વધારા તરીકે જોવા મળે છે. વળી શરીરમાંથી ખરાબ ભાગ બહાર ના નીકળતા કિડનીના રોગો પણ થતા જોવા મળે છે. કિડનીના રોગો બે રીતે જોવા મળે છે. કિડનીની રચનામાં કોઈ ફેરફાર થવાના કારણે જે રોગ થાય છે એ કે જે યુએસજી, સીટી સ્કેન અને એમઆરઆઈ દ્વારા જાણી શકાય છે અને કિડનીની કામ કરવાની ક્ષમતામાં એટલે કે ક્રિયામાં કોઈ પણ પરિવર્તન આવવાથી જે રોગ થાય છે તેને રીનલ ફંક્શન ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. કિડનીના રોગો થવાના સામાન્ય કારણોમાં કૃશ હોવું, વારંવાર મળમૂત્રને રોકી રાખવા વગેરે કારણો જવાબદાર છે. તો દર્શક મિત્રો, આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. કિડનીના રોગો, તેના થવા પાછળના કારણો શું છે અને આયુર્વેદમાં તેને મટાડવા માટેના કયા કયા સૂચનો, કયા કયા નિદાન છે તે વિશે આપણે આજે ચર્ચા કરવી છે. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર મિલન પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત છે. ડૉક્ટર મિલન, આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર ડૉક્ટર મિલન. આપણે આ કાર્યક્રમ છે તેની ચર્ચા કરીએ ત્યારે સૌ પ્રથમ તો કિડનીના રોગો કયા કયા તે આપણે દર્શક મિત્રોને જણાવીએ. આયુર્વેદમાં સામાન્ય રીતે ત્રણ મુખ્ય મર્મ બતાવ્યા છે. મુખ્ય મર્મ એટલે શું કે માર્યંતિ ઇતિ મર્માણી, એટલે કે જેની ખરાબી થવાથી દર્દી મૃત્યુ સુધી પહોંચી જાય છે. ધારો કે માથા ઉપર વાગે તો આપણને ખબર પડે કે હવે આ દર્દી બચશે નહીં. એ જ રીતે ત્રણ મર્મ છે, શિર, હૃદય અને બસ્તી, એટલે કે માથું આપણો હૃદયનો ભાગ અને બસ્તી એટલે કે કિડનીનો ભાગ. શિર, હૃદય અને બસ્તીમાં જ્યારે પણ ઈજા થતી હોય છે ત્યારે સામાન્ય રીતે બચવાની શક્યતાઓ ઓછી થતી હોય છે, એટલે કે આ અંગોની સુરક્ષા કરવી આપણા માટે કમ્પલસરી છે. જો આપણે આપણા પ્રાણને બચાવવા માગતા હોઈએ તો આ ત્રણ રોગોની રક્ષા કરે, આ ત્રણ અંગોની રક્ષા કરવી આપણા માટે જરૂરી છે. એમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે બસ્તી સંબંધિત રોગો. બસ્તી એટલે કે કિડની સંબંધિત રોગો, જેને સંસ્કૃતમાં બસ્તી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ આયુર્વેદમાં સૌથી પહેલાં જે મૂત્રની ઉત્પત્તિ છે એ આપણા પકવાશયમાંથી બતાવવામાં આવી છે. પકવાશય એટલે કે આપણી નાભિથી નીચેનો ભાગ. નાભિથી નીચેના ભાગની અંદર જ્યારે આપણું પાચનતંત્ર સારું હોય ત્યારે આપણે જે પણ ખોરાક ખાતા હોઈએ છીએ, એટલે કે આપણે જે પણ દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ, એમાંથી એક સારો ભાગ અને એક ખરાબ ભાગ બને છે. જે ખરાબ ભાગ બને છે એને બહાર કાઢવાના ભગવાને ત્રણ રસ્તા આપેલા છે, એટલે કે આપણા શરીરમાં ત્રણ એક્ઝિટ પોઈન્ટ છે કે જ્યાંથી આપણા શરીરની જેટલી પણ ખરાબી છે એ બહાર નીકળતી હોય છે. એમાં એક મૂત્ર એટલે કે યુરિન, એક પુરીશ એટલે કે આપણું લેટ્રિન, અને પરસેવો એટલે કે આપણા શરીરની ખરાબી બહાર કાઢવા માટેનું માધ્યમ. આ ત્રણ રસ્તા દ્વારા આપણા શરીરની ખરાબી બહાર નીકળતી હોય છે. એમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે કે મૂત્ર સંબંધિત સમસ્યાઓ. જ્યારે આપણે ખોરાક કંઈ પણ લેતા હોય, એટલે કે દાળ ભાત શાક રોટલી જમ્યા છીએ, એમાંથી જે મૂત્રનું પ્રમાણ અલગ પડવું જોઈએ એ જ્યારે પૂરતા પ્રમાણમાં બહાર ના પડે ત્યારે જે રોગો થતા હોય છે એને મૂત્ર સંબંધિત રોગો કહેતા હોઈએ છીએ. જે કચરો સામાન્ય રીતે પકવાશયમાંથી શરીરમાંથી યુરિનના માધ્યમ દ્વારા બહાર નીકળી જવો જોઈએ, એટલે કે પેટના ભાગમાંથી યુરિનમાં
આપણા શરીરની ખરાબી બહાર નીકળી જવી જોઈએ એ પૂરતા પ્રમાણે ન થાય ત્યારે કિડની સંબંધિત રોગો થતા હોય છે. એને બે રીતે ડિવાઈડ કરી શકાય છે. એક કેવું છે કે રચનાકીય રોગો અને ક્રિયા રોગો. રચનાકીય રોગો એટલે શું કે કિડનીની અંદર કંઈક ખરાબી છે. સમજાવું કે ઘણીવાર જોવામાં આવે કે કિડનીની અંદર ગાંઠ છે, કિડની નાની થઈ ગઈ છે, તો આ બધા રોગો છે એ રચનાની દ્રષ્ટિએ આવે છે. ક્રિયાની દ્રષ્ટિએ એટલે શું કે રિનલ એટલે કે કિડનીના ફંક્શન્સમાં કંઈક ડિફોર્મિટી છે. કિડની તમને લાગે સોનોગ્રાફી સિટી સ્કેનમાં એકદમ નોર્મલ હોય, પણ એનું જે ફંક્શન એટલે કે યુરિન બહાર કાઢવું, યુરિન પૂરતા પ્રમાણમાં રોકી રાખવું, ઘણા લોકોને છીંક આવતી વખતે પણ યુરિન થઈ જતું હોય છે, તો આ બધી છે કે એની ફંક્શનલ ડિફોર્મિટી છે. તો એ ફિઝિયોલોજિકલી એટલે કે ક્રિયાત્મક કિડનીની બીમારી હોય છે. તો આ રીતે બે રીતે રોગોને આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ. ચલો બિલકુલ, એટલે એક જે બેઝિક ખ્યાલ છે તે અહીં આપણને આવી ગયો છે કે કિડનીના જે જુદા જુદા રોગ છે તે શું છે, ને તેમાં પણ ખાસ કરીને જે બે પ્રકાર આપે પણ સમજાવ્યા. દર્શક મિત્રો, ફરી એકવાર આપણે કહેવાનું કે આપણે આજે વાત કરી રહ્યા છે તે છે મૂત્ર સંબંધિત રોગો, કિડની અને તેના ફંક્શન્સને સંબંધિત રોગો. આ જ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ. ડૉક્ટર મિલન પ્રજાપતિ અહીં આપણી સાથે છે, તેઓ આપણા પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા છે. ત્યારે આપને પણ કિડની સંબંધિત કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન પૂછવાનું આપને મન થતું હોય, વિના સંકોચ આપ અત્યારે જ અમને કોલ કરી શકો છો. આ સિવાય બીજી એક માહિતી દર્શક મિત્રો આપને એ આપવાની કે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આ જે કાર્યક્રમ છે તેમાં જે ડૉક્ટર મિલન પ્રજાપતિ છે તે હંમેશા અઠવાડિયામાં એક દિવસ છે તે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ જતા હોય છે, ને ત્યાં પણ ખાસ કરીને એ કહી શકાય કે એક ઓપીડીનું આયોજન કરતા હોય છે. ત્યારે આગામી સપ્તાહે આગામી રવિવારના દિવસે ત્રણ જુદા જુદા વિષય છે, વિષય આપ નોંધી શકો છો, ઓબેસિટી, બીપી અને ડાયાબિટીસ. આ ત્રણ વિષય પર કચ્છમાં ગાંધીધામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપને પણ આ વિષય પર કોઈ પણ પ્રશ્ન હોય અને રૂબરૂ મુલાકાતમાં મળવા ઈચ્છતા હોવ તો કાર્યક્રમના અંતમાં સરનામું આપને આપવામાં આવશે. તે સરનામું અને ફોન નંબર આપ નોંધી શકો છો કે જેથી આપ એ કાર્યક્રમ દરમિયાન ત્યાં ઉપલબ્ધ રહી શકો છો અને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. સાહેબ, જે પ્રમાણે આપણે વાત કરતા હતા આ જ મુદ્દા પર વાત કરીએ તો એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. કિડની એસ ક્રિએટિન મારું 2.5 છે, મને ડાયાબિટીસ 15 વર્ષથી છે. તો આ કિડની ક્રિએટિન ઘટાડી શકાય કે કેમ, અને ઘટાડી શકાય? કે આપની ઉંમર જણાવશો? 60 વર્ષ. જે ભાઈએ વાત કરી કે 60 વર્ષની ઉંમર છે ને 15 વર્ષથી ડાયાબિટીસ છે અને એમનું સીરમ ક્રિએટિનિન. ક્રિએટિનિન એ શું છે પહેલાં આપને જણાવવા માગું છું. ક્રિએટિનિન એટલે કે આપણા શરીરનો એક પ્રકારનો કચરો. આપણા શરીરમાં પાચનના અંતે એક ખરાબ પ્રોડક્ટ બનતી હોય છે જેને સામાન્ય રીતે કીટ એટલે કે કચરાના ભાગે ઓળખવામાં આવે છે. નોર્મલ વ્યક્તિના શરીરમાં આ કચરો યુરિનના માધ્યમ દ્વારા બહાર નીકળી જતો હોય છે. તો તમારું સીરમ ક્રિએટિનિન એટલે કે બ્લડમાં ક્રિએટિનિન લેવલ નોર્મલ રહેતું હોય છે. હવે શું થાય કે દર્દીઓ જ્યારે અમુક જે આપણે કારણોની આગળ ચર્ચા કરીશું એ કારણોનું સેવન કરતા હોય ત્યારે એ ક્રિએટિનિન ધીરે 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 યુરિનમાંથી નીકળવાનું ઓછું થાય, એટલે કે કચરો જે યુરિનના માધ્યમ દ્વારા બહાર નીકળવાનો તો એ કમ્પેરેટિવલી ઓછો થાય અને એ જ કચરો તમારા બ્લડમાં આવવા લાગે. એટલે એવું ડૉક્ટર તમને એવું કહે કે તમારું સીરમ ક્રિએટિનિન લેવલ વધારે આવે છે. ઘણા દર્દીઓ આના માટે ડાયાલિસિસ સ્ટાર્ટ કરી દેતા હોય છે કે ના ભાઈ ક્રિએટિનિન વધારે આવ્યું તો ડાયાલિસિસ સ્ટાર્ટ કરી દે. ડાયાલિસિસના માધ્યમ દ્વારા આ કચરો મશીનમાંથી ફિલ્ટર થઈને ફરી પાછું તમારું બ્લડની અંદર એ ચોખ્ખું લોહી ફરતું થઈ જતું હોય છે. તમારા શરીરમાં ક્રિએટિનિન તો એમના એમ જ રહેશે, ખાલી જે કચરો હતો એ મશીનના માધ્યમ દ્વારા ફિલ્ટર થઈને પાછું તમારા બ્લડમાં આવી ગયો. ફરી પાછું 2-5 દિવસે થશે ને ડૉક્ટર કે હવે અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવો, 5 વાર ડાયાલિસિસ કરાવો, આ બધી તકલીફો ચાલુ થતી હોય છે. તો સૌથી પહેલાં અમે એ સારવાર કરતા હોઈએ છીએ કે તમારું ક્રિએટિનિન કેમ વધે છે. જે મેં આગળ વાત કરી એ પ્રમાણે જે કચરો નોર્મલ વ્યક્તિમાં શરીર એટલે કે મૂત્ર, પુરુષ અને શ્વેત દ્વારા બહાર નીકળી જતો હતો એ જ કચરો હવે તમારા લોહીમાં ભળવા લાગ્યો છે. આયુર્વેદમાં એને મૂત્રસ્ય ક્લેદ વહાનામ કીધું છે. મૂત્રસ્ય ક્લેદ વહાનામ એટલે શું કે મૂત્રને ક્લેદ દ્વારા, મૂત્રનું કામ છે ક્લેદને શરીરમાંથી બહાર કાઢવું, ક્લેદ એટલે કચરો. પણ તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલ હેબિટમાં કંઈક એવી ભૂલો થતી હોય છે કે જેના કારણે આ કચરો યુરિનમાંથી નીકળવાની જગ્યાએ ડાયાબિટીસ એટલે કે બ્લડની અંદર સાથે ફરતો હોય છે. જે ભાઈએ વાત કરી કે સામાન્ય રીતે લાંબા સમયથી જેને ડાયાબિટીસ રહેતું હોય છે એને લાંબા સમય કિડની ફેલ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. કારણ કે ડાયાબિટીસ પણ એ મૂત્ર સંબંધિત રોગ છે, એટલે કે એની
પકવાશય એટલે કે એ જે ખાય છે એમાંથી પૂરતી ખરાબી બંધ જે બને છે એ યુરિન દ્વારા બહાર નથી નીકળતી ત્યારે પણ ડાયાબિટીસ આવતું હોય છે. એટલે ખાસ આ પ્રકારના દર્દીઓ ડાયાબિટીસ હોય તો 2-5 વર્ષે 10 વર્ષે ખબર પડે કે હવે કિડની પણ ફેલ થવા લાગે છે. તો આ પ્રકારના દર્દીઓ જો શરૂઆતથી આયુર્વેદિક મેનેજમેન્ટ એટલે કે આયુર્વેદિક સારવાર લેતા હોય છે તો ભવિષ્યમાં એમની કિડનીને ઓછું નથી થતું હતું. જે ભાઈએ વાત કરી ક્રિએટિનિન કેવી રીતે ઓછું કરી શકાય, ખાસ અમે આમાં પ્રોપર કન્સલ્ટેશન કરતા હોઈએ છીએ કે શરૂઆતથી માંડીને એન્ડ સુધી દર્દીને શું શું તકલીફ થઈ અને શેના કારણે એક 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 પછી રોગો આવે છે એનું એસેસમેન્ટ થતું હોય છે અને એના કારણો જે હોય એને અમે દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ધીરે ધીરે તમારા ડાયાલિસિસની ફ્રિકવન્સી અને તમારી મેડિસિનની ફ્રિકવન્સી ધીરે 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 ઓછી કરાવીને તમારું ક્રિએટિનિન નોર્મલ લાવવાનો પ્રયત્ન થતો હોય છે. તો આ પ્રકારની આયુર્વેદમાં સારવાર પોસિબલ થતી હોય છે. ચલો બિલકુલ, દર્શક મિત્રોને આ પ્રશ્નનો પણ અહીંયા જે તમને જવાબ હતો તે આપણે આપ્યો છે. સાહેબ, આગળ એક વાત કરીએ તો એ દર્શક મિત્રોને આપણે જણાવવું છે કે કિડનીના રોગો ખાસ કરીને ખબર કરી શું એના કોઈ લક્ષણો ખરા કે જેનાથી ખ્યાલ આવે કે હા કિડનીમાં કોઈ ખરાબી થઈ હોય તેવી શક્યતા છે? હા, મેઇનલી આપણે 3 લક્ષણોની ચર્ચા કરીશું. એકમાં કેવું છે કે કૃતિ અપિ અકૃત સંજ્ઞતમ. કૃતિ અપિ એટલે યુરિન કર્યું હોય છતાં તમને એવું લાગે કે મેં યુરિન નથી કર્યું, અથવા એકવાર યુરિન જઈ આવ્યા હોય છતાં તમને એવું લાગે કે હજી મારે ફરી એકવાર યુરિન જવું પડશે, તો આ બતાવે છે કે તમારું ફંક્શન્સ ક્યાંક ડિસ્ટર્બ થાય છે. બીજું, વધારે પ્રમાણમાં યુરિન આવવું. અતિ એટલે કે તમારું એકવાર યુરિન જાવ પણ પ્રમાણ એટલું બધું હોય તમને એવું લાગે કે મેં તો આટલું પાણી પીધું જ નહોતું છતાં ઇન્ટેક આવ્યો ક્યાંથી, તો આ પ્રકારના આઉટપુટ હોય. ઘણીવાર ઓછું આવે. સામાન્ય રીતે જે લોકો એવા હોય છે કે જેને ખરેખર ફિલ્ડ વર્ક હોય અથવા કન્ટિન્યુઅસ બેસી રહેવાનું કામકાજ હોય, સ્ટ્રેસવાળું કામકાજ હોય, તો આ પ્રકારના દર્દીઓને સામાન્ય રીતે પ્રમાણ યુરિનનું ઓછું થતું હોય છે. તો આ પણ એક લક્ષણ છે. હું એક મારા પેશન્ટની વાત કરવા માગું કે એક બેંકમાં કેશિયર હતા, જેનું કામ હતું બેંકમાં કેશ લેવાની. તો કેવું કે એક વ્યક્તિ આવી કેશ લઈ લીધું, બીજું વ્યક્તિ આવી કેશ લઈ લીધી, યુરિન લાગે છે પણ એને એવું થાય કે આટલા વ્યક્તિનું કેશ પતાવીને પછી હું યુરિન કરવા જઉં, એક વ્યક્તિને યુરિન લાગે છે હું કેશ પતાવીને પછી જઉં, પણ એ વ્યક્તિ આવું કરતા 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 સવારથી સાંજ સુધી યુરિન જ નહોતા જતા. 2-5 વર્ષની નોકરી પછી એમને ખબર પડી કે મને મારું યુરિન જ નથી થતું, તો ચેક કરાવ્યું તો ખબર પડી કે કિડની ડેમેજ થવાના આરે થાય છે. એક્ઝેક્ટલી, એટલે આ વસ્તુ તમને લાગે નાની કે યુરિનના વેગને કેવી રીતે રોકવાથી આપણું ક્રિએટિનિન વધતું હોય છે, તો આ પ્રકારની અનેક લાઇફસ્ટાઇલના કારણો હોય છે કે જેના કારણે તમારું ક્રિએટિનિન વધતું હોય છે. અમે એનું એસેસમેન્ટ કર્યા પછી આ પ્રકારની ખરાબી દૂર કરવાનું કારણ તમને કહેતા હોય છે કે આના કારણે તમારી કિડની ડેમેજ થઈ છે. ડાયાલિસિસ કરાવવું એ કેવું છે કે એક પ્રકારની ખાલી સાફ સફાઈ કરો, પણ કેમ કચરો જમા થાય છે ડઝન્ટ મેટર, ક્યાં સુધી કરાવવાનું જીવો ત્યાં સુધી કરાવવાનું. હમણાં ઘણા પેશન્ટ એવા હોય છે કે જેને અત્યાર સુધી ડાયાલિસિસ આપણે સ્ટોપ કરાવ્યા છે અને અત્યારે નોર્મલ જિંદગી જીવી શકતા હોય છે. બિલકુલ સાહેબ, આગળ જો વાત કરીએ અને એક કોલર આપણી સાથે જોડાયા છે, અરુણાબેન. અરુણાબેન, આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. હેલો. હા જી. હા, મારા એક મામી છે, એમનું કિડની ફેલ થઈ ગઈ અને એમને ક્યાંય સુધી ખબર જ ના પડી કે કિડની ફેલ થઈ છે. આ તો રિપોર્ટમાં આવ્યું, એમને ના દુખાવો થયો, કઈ જ ના થયું અને અત્યારે કિડની કાઢી નાખી છે, તો પણ એ જગ્યાએ રૂલ્સ નથી આવતી. યસ, બહુ સરસ વાત કરી બેનને કે કોઈ લક્ષણો નથી હોતા છતાં પણ આપણને ખબર પડે કે કિડની ફેલ થતી હોય છે. જે હમણાં જ મેં આગળ વાત કરી એ પ્રમાણે એક નાની વસ્તુ કે વેગોને રોકી રાખવા. તમે ક્યારે કોઈ પણ શરીરમાંથી વેગ આવતો હોય એને જ્યારે રોકી રાખો છો ત્યારે સાયલેન્ટલી તમારા શરીરને ડેમેજ કરતું હોય છે. વેગ એટલે શું? તો આપણા શરીરમાં જેટલી પણ ખરાબી આવે છે એને બહાર કાઢી દેવાની. ધારો કે તમને છીંક આવે ને હું તમારું નાક દબાવી રાખું, તમને કેવું થાય? બસ આવું જ કંઈક થતું હોય છે કે આપણે જ્યારે યુરિનનો વેગ આવે ને આપણે યુરિનને દબાવી રાખતા હોઈએ છીએ ત્યારે તેનું ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણી કિડની એટલે કે બસ્તી ઉપર પડતું હોય છે અને એના કારણે આપણને કોઈ જ લક્ષણો ના હોય અને છતાં આપણને આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. જે બેનને વાત કરી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી પણ હજી રૂજ નથી આવતી, આયુર્વેદમાં એવું બતાવ્યું છે કે જ્યારે તમારું મૂત્ર એટલે મૂત્રસ્ય ક્લેદ વાહનામ કે ક્લેદ તમારો સારો હશે તો જ તમને ક્યાંય પણ હિલિંગ આવશે. એટલે ખાસ કરીને બેનને સલાહ આપું કે બેન આનું એક પ્રોપર કન્સલ્ટેશન એટલા માટે જરૂરી છે કે આમના શરીરમાં આ પ્રકારની ખરાબી કેમ જમા થાય છે. આ તો આપણે શું કર્યું કે જે અંગની ખરાબી હતી એને કાપી દીધું, પણ કેમ ખરાબ થઈ દીધું એના કારણોને શોધવાનો પ્રયત્ન કર્યો નથી. એટલે ખાસ આપણને એ સલાહ આપું કે જો આપ આ પ્રકારની પ્રોપર સારવાર ઈચ્છતા હોય તો એનું પ્રોપર કન્સલ્ટેશન અને એના કારણો શોધ્યા પછી જ એની સારવાર શક્ય છે.
બિલકુલ દર્શક મિત્રો, આપને એ પણ કહેવાનું કે આપ અમદાવાદ શહેરમાં કે પછી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં રહેતા હો તો અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે આ હોસ્પિટલ આવેલી છે અને ત્યાં આપ અચૂક સારવાર કરાવી શકો છો, રૂબરૂ આપ ત્યાંની મુલાકાત પણ લઈ શકો છો. ડૉક્ટર મિલન, દર્શક મિત્રોને આપણે એક બાબત જણાવી છે કે ખાસ કરીને પંચકર્મમાં કિડનીના રોગોના કયા કયા વિકલ્પ આપવામાં આવેલા છે. સામાન્ય રીતે જ્યારે ઇનિશિયલ ફેઝમાં ખબર પડતી હોય છે કે આજે એમનું ક્રિએટિનિન વધ્યું છે, અથવા ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે ક્રિએટિનિન વધ્યું છે, અથવા હજી કોઈ આપણે અન્ય સારવાર ચાલુ નથી કરી, ત્યારે સામાન્ય રીતે અમે એને એક વમન અને એક વિરેચન આ બેમાંથી કોઈ એક સારવારની સલાહ આપતા હોઈએ છીએ. એ જોયા પછી કે એમના શરીરની ખરાબી અત્યારે કેટલા અંશે ડિસ્ટર્બ થઈ છે, અથવા શરીર વ્યક્તિનું શરીર આ રોગને સહન કરવા માટે કેટલું સક્ષમ છે. પંચકર્મમાં સામાન્ય રીતે એ થતું હોય છે કે જે ખરાબીના કારણે તમારું મૂત્ર અટકી ગયું છે, એટલે કે યુરિન સફિશિયન્ટલી થતું નથી. ઘણા દર્દીઓને આખા દિવસનું 40-50 ml યુરિન થતું હોય છે. તો આ પ્રકારના દર્દીઓને અમે જે કારણોસર એમનું યુરિન અટક્યું છે એ કારણોને આ પ્રકારના ટોક્સિન્સને બે રીતે દૂર કરતા હોઈએ છીએ. એટલે કે ઉપરથી જેને વમન નામની પ્રક્રિયા કહેવાતી હોય છે, અને એક નીચેથી એટલે કે લેટ્રિન વિરેચનના સારવાર દ્વારા અમે આ રીતની બે ખરાબીને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બીજું, આયુર્વેદમાં એક બસ્તી નામની સારવાર બતાવી છે. બસ્તી સામાન્ય રીતે વાયુ સંબંધિત રોગો માટેની સારવાર છે. ઘણીવાર જોવામાં આવે કે બહુ બધા પ્રયત્નો કરવા છતાં યુરિન વધતું નથી હોતું, તો સામાન્ય રીતે અમે બસ્તી એટલે કે વાયુનો શમન કરવા માટેની સારવાર કરતા હોઈએ છીએ. તો આ પ્રકારના દર્દીઓને બસ્તી સારવારની પણ સલાહ જરૂરી હોય છે. ચલો બિલકુલ દર્શક મિત્રો, ફરી એકવાર આપને જણાવવાનું કે આજે આપણે જે સારવારની વાત કરી રહ્યા છીએ તેનો આપણો મુદ્દો છે કિડની અને તેના રોગો, અને તેમાં પંચકર્મ અને આયુર્વેદમાં કઈ સારવાર ઉપલબ્ધ છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડૉક્ટર મિલન પ્રજાપતિ અત્યારે આપણા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. આપને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય વિના સંકોચ અત્યારે આપણી જે ફોન લાઈન છે તે ખુલી છે, આપ અમને કોલ કરી શકો છો. ડૉક્ટર મિલન આપના પ્રશ્નોના જવાબ આપશે. સાહેબ, એવું પણ આપણે ખાસ જોવામાં આવતું હોય છે કે કહેવાય છે કે પથરી એકવાર જો થયા પછી એ ફરીથી પણ ચાન્સીસ છે કે પથરી થઈ શકે, તો એ ના થઈ શકે એ માટે ખાસ કરીને શું ઉપાય છે? સામાન્ય રીતે અમારી જોડે એવા દર્દી આવતા હોય છે કે સાહેબ, પહેલી વાર પથરી થઈ હતી, ઓપરેશન કરાવ્યું, કઢાવી દીધી. બીજી વાર પથરી થયું, ઓપરેશન થઈ, કઢાવી દીધી. પણ આ તો વારંવાર. સાહેબ માફી ચાહું છું, અહીંયા આપણે અટકાવવા માંગીશ. એક કોલર આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. હા સર, નમસ્કાર. નમસ્કાર સર, મારે 23 વર્ષ છે. હાજી સર, મારે ભૂખ નથી લાગતી, ભોજન નથી લેવાતું. હાજી, જે ભાઈએ વાત કરી કે બહુ સરસ, ઘણા દર્દીઓને ખબર જ નથી પડતી કે મને ભૂખ લાગે છે કે નથી લાગતી. ટાઈમ થયો, જમી લઈએ, બની ગયું, ચલો જમી લઈએ, પણ ભૂખ લાગે છે કે નહીં એ ખબર પડવી બહુ જરૂરી છે. સામાન્ય રીતે નાનું બાળક હોય એ ભૂખ લાગે ત્યારે કેવું રડતું હોય છે, બસ આવી ભૂખ તમને લાગે ત્યારે સમજવાનું કે તમારું પાચન તંત્ર નોર્મલ છે, તો ભવિષ્યમાં તમને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ આ બધા રોગો નહીં થાય. ખાસ આ પ્રકારના જે મુકેશભાઈએ વાત કરી કે ભૂખ નથી લાગતી, ભૂખની ખબર નથી પડતી, તો ખાસ આ પ્રકારના દર્દીઓ માટે બને ત્યાં સુધી અમે લોટની આઈટમ ઓછી કરવાની, એટલે કે રોટલી, ભાખરી, રોટલી બને એટલું ઓછું કરી દો. જમવાનું પ્રમાણ હમણાં ઓછું રાખો. જ્યારે તમને કકડીને ભૂખ લાગવા લાગે પછી તમારો ખોરાક વધારો. જમવાની સ્પીડ ધીમી રાખો. જમ્યા પછી પાણી પીવાનો આગ્રહ ઓછો રાખો. જમ્યાના 30 મિનિટ પછી પાણી પીવાનું કરો. અથવા જો તમારું પ્રોપર પેટ સાફ ના થતું હોય તો પછી પેટ સંબંધિત સારવાર જરૂરી છે. એટલે કે જો તમને કબજિયાત ત્યાં બધું રહેતું હોય એ તો કારણથી તમને ભૂખ ના લાગતી હોય તો તમારે કબજિયાતની સારવારની જરૂર છે. તો આ પ્રમાણે ખાસ દર્દીઓને કહું કે ભૂખ ના લાગે એ વસ્તુ, એ લક્ષણને આપ નિગ્લેક્ટ ના કરો. ભૂખ લાગવી જ જોઈએ. ભૂખ લાગશે તો તમે જીવો છો એવું સાબિત થતું હોય છે. બિલકુલ સાહેબ, એક સવાલ એ પણ છે કે કેટલાક લોકોમાં આ મૂંઝવણ પણ જોવા મળે છે. કેટલાક લોકોનું એવું કેવું હોય છે કે માત્ર ને માત્ર આરોનું જ પાણી પીવું જોઈએ, તો કેટલાક લોકો એમ કહે છે કે જે સામાન્ય પાણી છે જેમાં વધારે પડતા જે હાનિકારક દ્રવ્યો ના હોય તો તે પણ પી શકાય છે, ખરું શું છે? આયુર્વેદમાં હંમેશા ઉકાળેલું જ પાણી, એટલે કે ચોથા ભાગનું ઉકાળેલું પાણી. તમે 4 લોટા પાણી લેતા હોય તો 3 લોટા બાકી રહે ત્યાં સુધી ઉકાળો. આ પાણી એવું નથી કે અશુદ્ધિની દ્રષ્ટિએ, આપણા શાસ્ત્રોમાં પહેલેથી આ બધી વસ્તુ ડિસ્ક્રિપ્ટિવ હતી. જૈન શાસ્ત્રોમાં જુઓ તો ઉકાળેલું જ પાણી પીવાનું કીધું છે. તો ખાસ એટલા માટે કે એવું નથી અશુદ્ધિની દ્રષ્ટિએ, પણ તમે જે પાણી પીવો છો એ આ રીતે ત્રીજા ભાગનું ઉકાળેલું હશે તો તમને પચવામાં એ હલકુલ થશે, એટલે કે ઇઝીલી બોડી એને ડાયજેસ્ટ કરી દેશે, તમારા પેટને એ ભાર નહીં પડે. એટલે ખાસ એ આરોનું હોય કે કોઈ પણ પાણી હોય, પણ તમે ચોથા ભાગનું ઉકાળેલું પાણી લેશો તો તમને ભવિષ્યમાં કિડની સંબંધિત રોગો થવાની કે અન્ય પાચનતંત્ર સંબંધિત રોગો થવાની સંભાવના બહુ ઓછી રહેતી હોય છે.
બિલકુલ, એટલે આ બાબતનો પણ આપણે ચોક્કસથી કેર રાખી શકીએ છીએ. સાહેબ, ઘણા લોકોનું એવું પણ માનવું હોય છે કે જે જંક ફૂડ ખાવામાં આવે કે પછી આપણી જે ખાવાની પેટર્ન હોય એ જો અનિયમિત હોય તો તેને કારણે પણ કિડની સંબંધિત રોગ થવાની શક્યતા છે. આ વાત કેટલી સાચી છે? યસ, જે હું તમને એ સમજાવવા આવું છું કે આપણી જે પણ કિડની, જે હમણાં આપણે પથરીની વાત કરી કે પથરી વારંવાર થાય છે, તો એ પાછળનું કારણ આપણું પાચનતંત્ર છે. ઘણા દર્દીઓ કે ઓપરેશન કરાવી દીધું પણ ફરી પાછું 6 મહિના 12 મહિના પછી ફરી પાછી પથરી થઈ જાય છે. જો તમારું પેટ ક્લિયર નહીં હોય તો તમે ગમે તેટલા ઓપરેશન કરાવશો, રિકરન્સ થવાની સંભાવના પૂરી પૂરી છે. એટલે કે જીવશો ત્યાં સુધી કિડનીની પથરી થશે થશે ને થશે. કયા કારણો છે એની આજે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તમે જે ખોરાક લેતા હોય એ પૂરેપૂરો ડાયજેસ્ટ ના થાય. જંક ફૂડ છે અથવા હેવી ડાયટ છે, જેમ કે આપણે કોલ્ડ ડ્રિંક્સ લેતા હોઈએ છીએ અથવા પીઝા, દાબેલી, વડાપાઉ, બર્ગર આવું ખાતા હોઈએ છીએ, ક્યારેક ભૂખ વગરનું જમી લેતા હોય છે, ઘણીવાર લેટ નાઇટ સુધી આપણે ઉજાગરા કરતા હોઈએ છીએ, તો આ બધા કારણોસર ખોરાક અંદર જશે પણ બોડી એને ડાયજેસ્ટ નહીં કરી શકે. જેવું આપણને કબજિયાતમાં સવારે ફીલ થતું હોય છે કે સવારે પેટ પૂરતા પ્રમાણમાં સાફ થતું નથી, બસ આવું જ કંઈક યુરિનમાં થતું હોય છે પણ એ આપણને ખબર નથી પડતી હોતી, તો આ પ્રકારનો કચરો ધીરે 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 કિડનીની અંદર જામવા લાગે છે, જેને આપણે પથરીના નામથી ઓળખતા હોઈએ છીએ. જેમ જેમ ઉનાળો આવે એટલે દર્દી આ પ્રકારની તકલીફોથી હેરાન થતા હોય છે, કારણ કે ઉનાળામાં આપણા શરીરમાં પાણીનું પ્રમાણ કમ્પેરેટિવલી ઓછું થતું હોય છે, એટલે આ પ્રકારના દર્દીઓ ઉનાળામાં વધારે હેરાન થતા હોય છે. એક ઉદાહરણ આપું કે સામાન્ય રીતે એકવાર વરસાદ પડ્યો હોય તો જમીન કેવી ભીની થઈ જાય, આ એક કાદવ છે. હવે બીજા દિવસે તડકો નીકળે એટલે આ કાદવ આખો જામી જાય, એટલે પેલો ક્રિસ્ટલ થઈ જાય. બસ આવું જ કંઈક તમારા શરીરમાં થતું હોય છે કે આ કચરો તમારા કિડનીમાં જમા થાય એટલે કે કાદવ બને. તમારા શરીરની ગરમીના કારણે, બહારની ગરમીના કારણે એ જામી જાય એટલે એને પથરી કહેવાય. જો એ ડેલી બહાર નીકળતો રહે તો ક્યારે તમને હેરાન ના કરે. આ કચરાનું માત્ર ને માત્ર સોર્સ તમારું પેટ છે. જો તમારું પેટ ક્લિયર હશે તો તમને વારંવાર પથરી નહીં થાય. એટલે એકવાર પથરી થાય ને ઓપરેશનથી કઢાવી નાખો ને ફરી પાછી જો પથરી થાય તો ત્યારે સમજવાનું કે આ માત્ર ને માત્ર તમારા પેટ સંબંધિત રોગોના કારણે થતું હોય છે. ઘણા દર્દીઓ કે સાહેબ અમારા એરિયામાં તો બધાને થાય છે, તો અમારું પાણી જેવું છે, તો ખાસ આ પ્રકારના દર્દીઓએ ચોથા ભાગનું ઉકાળેલું પાણી કમ્પલસરી ચાલુ કરી દેવાનું. એવું ના થાય કે આપણે કિડનીની પથરી થાય પછી ચાલુ કરીએ. એના પ્રિવેન્શન આસ્પેક્ટ એટલે કે ચોથા ભાગનું ઉકાળેલું પાણી પીવાનું ચાલુ કરી દેશો તો એટલીસ્ટ તમારી કિડની ડેમેજ થતી અટકી જશે. બિલકુલ સાહેબ, એક માહિતી આપણે દર્શક મિત્રોને એ પણ આપી છે કે સામાન્ય રીતે એવી ચર્ચા છે કે જો વધુ ને વધુ પાણી પીવામાં આવે તો પથરી થવાના ચાન્સીસ ઓછા છે. આ પ્રશ્નનો મારે આપની પાસેથી જવાબ જોઈએ છે, પરંતુ તે પહેલા એક કોલર આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. હેલો. હા જી, આપનો અવાજ આવે છે, આપનો સવાલ પૂછો. હા, મારી ઉંમર 56 વર્ષની છે. જી. હા, તો મારે 160 થી 170 ડાયાબિટીસ રહે છે. જી. અને બીપી પણ રહે છે અને કોલેસ્ટ્રોલ પણ રહે છે. વજન કેટલું હશે બેન? મારું 70. ઓકે, જે વાત કરી બેને 56 વર્ષની ઉંમર પ્રમાણે 70 કિલો વજન છે અને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલની તકલીફ છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં વજનના કારણે એટલે કે એ જે ખાતા હોય એ જ્યારે પૂરતા પ્રમાણમાં ના પચે ત્યારે ધીરે ધીરે એમનું વજન વધવા લાગતું હોય છે. પેશન્ટ ડૉક્ટર જોડે જાય ત્યારે માપે તો બીપી વધારે આવે છે, કોલેસ્ટ્રોલ વધારે આવે છે, ડાયાબિટીસ વધારે આવે છે, એ પ્રમાણે એની ગોળી ચાલુ થઈ જાય. ક્યાં સુધી લેવાની? જીવો ત્યાં સુધી લેવાની. પણ આ થયું છે કેમ એની કોઈ જ કારણને ફાઇન્ડ આઉટ થતું નથી હોતું. એટલે ખાસ બેન, આપના પાચનતંત્ર સંબંધિત કંઈક તકલીફો છે એના કારણે તમને આ એક પછી એક રોગો થતા થાય છે. ઉંમર નાની છે. જો આ એક પ્રકાર તમારું શરીર જો એકવાર ડિટોક્સિફાય થાય એટલે કે શરીરની ખરાબીઓ જો એક પ્રમાણે દૂર કરવામાં આવે તો તમારું બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું ઘટી શકે એવું છે. એવું ના થઈ જાય કે આપણી જિંદગી માત્ર ને માત્ર દવાઓ ઉપર આધારિત થઈ જાય. એટલા માટે નાની ઉંમરમાં આ પ્રકારના રોગોથી આપના શરીરને બચાવવા માટે ખાસ શરીરને ડિટોક્સિફાય કરવું જરૂરી છે. એટલે આપના કારણોનું એસેસમેન્ટ થશે અને પછી એની સારવાર થશે. ચલો, બિલકુલ બહેનને તેમના પ્રશ્નનો જવાબ મળી ગયો. સાહેબ, આપણે વાત કરતા હતા, આપણી જે અધૂરી વાત હતી કે વધુ પાણી પીવું જોઈએ તેવી બાબત છે, પણ તેમ છતાં આપણે જાણીએ છીએ કે શરીરમાં આપણે જેટલું જોઈએ તેટલું સામાન્ય રીતે પીતા હોઈએ છીએ. અને એક બીજું ઉદાહરણ આપું કે તમને ભૂખ લાગે ત્યારે તમે જમો છો,
એવું નથી હોતું કે આપણે જમી લીધું હોય તો એ છતાં કોઈ આપે તો આપણે નાખી દઈએ છીએ, આપણે નાખી દઈએ છીએ. એવું જ આપણી તરસનું છે, તમને તરસ લાગે ત્યારે પીવાનું કીધું છે. એવું નથી કે દિવસનું 10 લિટર પાણી પી જાઓ. તમે પીશો પણ શરીર એક્સેપ્ટ જ નહીં કરે તો પછી સોજા ચડી જાય ને પગે સોજા આવી જાય ને આંખે સોજા આવી જાય. ખાસ પાણીનું પ્રમાણ એટલું તમારે લેવાનું કે તમારા શરીરમાં એની કેટલી ડિમાન્ડ છે. તમને પોતાને જેમ ભૂખની ખબર પડતી હોય એ રીતે તરસની પણ ખબર પડે. એવું નથી હોતું કે 10 લિટર પાણી પીવો તો કિડનીમાંથી પથરી નીકળી જાય. કિડનીમાંથી પથરી કાઢી દેવી બહુ જરૂરી નથી, કેમ થઈ એ જાણવું જરૂરી છે. 10 લિટર પાણી પીને કિડનીમાંથી પથરી તો કાઢી નહીં દીધી પણ સોજા આવી ગયા એનું શું કરશો? એટલે એવું ના થાય કે આપણે એક રોગને કાઢતા પાછા બીજા રોગમાં જતા રહીએ. એટલે ખાસ બને એટલે એવી જે માન્યતાઓમાં રહેતા હોય છે કે ના ઘણું બધું પાણી પીએ તો આપણી કિડનીમાંથી કચરો નીકળી જાય, એવું શક્યતાઓ બહુ ઓછી રહેતી હોય છે. ચલો, એટલે આ પણ એક બાબતનું અહીંયા સ્પષ્ટીકરણ થઈ ગયું સાહેબ. એક આપણે એ જાણવું છે કે પાચન તંત્ર માટે જો વાત કરવામાં આવે, ઘણીવાર કહીએ છીએ કે પાચન તંત્રની ખરાબીને કારણે શરીરમાં મોટાભાગના રોગો છે તે થતા હોય છે, તો તેનું પંચકર્મમાં કયા ઉપાય સૂચવવામાં આવ્યા છે? જે આ પ્રકારના દર્દીઓ જેને વારંવાર કિડનીમાં કંઈ પ્રોબ્લેમ થતા હોય છે, એટલે કે યુરિયા વધવા લાગે, ક્રિએટિનિન વધવા લાગે, ઘણા લોકોને યુરિનની અંદર આલ્બ્યુમિન આવવા લાગે, ઘણા દર્દીઓ એવા હોય છે કે જેને યુરિન ડોળો આવતો હોય છે, એટલે કે ક્લિયર યુરિન જે આવવો જોઈએ એ ના આવતું હોય, યુરિન ઘણીવાર ફીણવાળું એટલે કે ફીણ સાથે યુરિન આવતું હોય, તો આ પ્રકારના દર્દીઓને મોસ્ટલી પાચનતંત્ર સંબંધિત તકલીફો વધુ હોય છે. સમજાવું કેવી રીતે થતું હોય છે કે જ્યારે આપણે કોઈ પણ વેગને ધારણ કરીએ, ધારો કે તમને ઊંઘ આવે છે ને તમે મોડે સુધી મૂવી જુઓ છો, એટલે તમે તમારી ઊંઘને રોકી રાખી, ત્યારે શરીરમાં એનું એક ઇમ્પેક્ટ પડે છે, એટલે કે બોડીની અંદર એ કંઈક ડેમેજ થતું હોય છે. આ બધું સાયલેન્ટલી થતું હોય છે. 2-5 વર્ષે તમને ખબર પડે કે મારું યુરિયા વધે છે, ક્રિએટિન વધે છે, આલ્બ્યુમિન વધે છે, તમારું શરીર ધીરે ધીરે ઓછું થતું જાય. આયુર્વેદમાં એક કારણ કીધું છે કે કૃશ, એટલે કે જે લોકો પતલા હોય છે, પાતળા હોય છે, એ લોકોને કિડની સંબંધિત રોગો થવાની સંભાવના વધુ હોય છે. એટલે ખાસ તમારું વજન વધવું જરૂરી છે. આઈડિયલી મતલબ તમે માલ નરીશ ના લાગવા જોઈએ, તમારી ઉંમર પ્રમાણે જે વજન હોવું જોઈએ એટલું તો કમ્પેરેટિવલી હોવું જોઈએ. આ પ્રકારના દર્દીઓનું ધીરે ધીરે વજન પણ ઓછું થતું જતું હોય છે, કારણ કે એ જે ખાતા હોય છે એમાંથી શરીરને કોઈ લાભ નથી થતો, તો HB નું પ્રમાણ ઓછું થતું જતું હોય છે. તો આ બધા કારણો જ્યારે પણ શરીરમાં સંકળાયેલા હોય ત્યારે ખાસ આપણે પાચનતંત્રની સારવારની જરૂર છે. અમે ઘણીવાર પેશન્ટને પાચનતંત્રની સારવાર કરીએ તો બાય ડિફોલ્ટ એમનું યુરિયા ક્રિએટિનિન ઓછું થઈ જતું હોય છે. એટલે ખાસ આપનું પાચનતંત્ર જો ક્લિયર હશે તો આ બધા રોગોમાંથી પણ તમે બચી શકશો. તો ચોક્કસથી દર્શક મિત્રો, આપણે ખાસ કરીને કિડની સંબંધિત જે રોગો છે તેના નિદાનની માહિતી મળી હશે, ખાસ કરીને જે આયુર્વેદમાં જે તેના ગુણ અને તેના નિદાન ઉપચાર બતાવવામાં આવ્યા છે, તો આ માટે જે પ્રમાણે ડૉક્ટર સાહેબે અહીંયા આપણને સલાહ આપી આપણે ચોક્કસથી તેનું પાલન કરશો. ડૉક્ટર મિલન, આપ અહીંયા આવ્યા, દર્શક મિત્રોને આજે ખાસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર આપનો પણ. દર્શક મિત્રો, આપને પણ ડૉક્ટર મિલનને કોઈ પ્રશ્ન પૂછવાનું મન થાય તો સરનામું નોંધી લેશો. આગ્યાર્થ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ, એ 304 સિલ્વરબ્રુક કોમ્પ્લેક્સ, ડૉક્ટર હાઉસની સામે, પરિમલ ગાર્ડન પાસે, આંબાવાડી, અમદાવાદ 38006, મોબાઈલ 9725475599, વેબસાઇટ www.aagyarthayurved.com. તો દર્શક મિત્રો, આજ્ઞાર્થ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.